Ini
देखना तो हजार के आपको 500 से 150 दिनार हो जाता है। तो हमने तो नहीं कि तो 0 को हमारे 50 हुए तो यहां भी हमको काटा रहा है डबल 0 रखा रहा है और हमने 50 थी नमा तो कितना पड़े तो ई अंक काट ही किया बिना मतलब में बनो 500 और यहां से और का जो मोटा जैसे लगे तो कि हां એટલે અહીંયા આ આગળ 4 છે માં 1 લેશો કેટલા થઈ જશે 5 લેવ શૂન્ય 3 એટલે 5 ના બે કાઢી દીધો છે ડબલ 0 એટલે આપણે બને 5 અને કેમ અંદર દીધો 100 સુધી આશરે 3 બરાબર હવે આપણે શું કરશું તો કે બને નો શું કરી નાખશું ગુણાકાર હવે અહીંયા આપણે છે લેશું તો લખીએ તેથી આશરે कितना कर सो 5000 गुणाकार का तो 5000 तो हमें 35 गुणा 5 कर सो तो हमें मिलसे 103 जूल अब पाछा कितना जीरो देखाय छे तो के 5 बराबर 150 આવે છે એટલે ગાડી પ્રેસ 1 કરોડ 75 લાખ છે એ તમને જવાબ છે એ પણ બનેનો ગુણાકાર બરાબર હવે એના પછીનો આપણે તો કે હવે અહીંયા તમારું ડિવિઝન છે ચેપ્ટર નંબર 1 નું ડિવિઝન અહીંયા પૂર્ણ થાય છે અહીંયા ટોટલ છે 4 સમ હતા દાખલા નંબર 3 માં એમાંથી બે કરાવેલા છે બે તમારે સાથે ડિવિઝન માં વર્કબુક માં હોમવર્ક માં જતે કરવાના છે હવે આપણે આની ચેપ્ટર નંબર છે 2 ની શરૂઆત કરશું અને 1 છે ડિવિઝન માં પૂર્ણ થાય છે ચેપ્ટર નંબર 2 ની પૂર્ણાંક સંખ્યાઓ સ્વાધ્યાય 2.1 बराबर तो यहाँ पहले समझे 10,999 पची कर अब की प्राण प्राकृतिक संख्या तो पची कर अब की संख्या वहाँ के लिए क्या रहता है संख्या में रखा हूँ तो कि यहाँ एक एक में दो चार तो 10,999 में एक में सो रहे डायरेक्ट हमने क्या क्या मार से तो कि अज्ञात बजा ये पहली संख्या था यहाँ से अज्ञात बजा પછી 11000 છે એમાં તમે 1 ઉમેરશો બરાબર એટલે તમને કેટલા મળશે તો કે 11001 બરાબર એના પછી છે તમે 11000 માં 1 ઉમેરશો શું આવશે કે 11002 તો તમે કેટલી સંખ્યા લખેલી છે તો કે ટોટલ 3 બરાબર 10999 પછી આવતી 3 સંખ્યા હવે છે 10001 ના પહેલા તરફ આવતી ત્રણ પૂર્ણાંક સંખ્યાઓ લખો નામ કઈ રીતે તો કે એક એક શું કરતું છે આની વાત કરતું છે તો 10000 માંથી એક વાત કરતા તો આને કેટલા વધશે 10000 એટલે પહેલી કેટલી આવશે 10000 એના પછી અહીંયા આપણે લઈએ બીજી જોઈએ તો કે 10000 માંથી એક વાત કરો તો શું આવશે 9999 અને 9999 છે એમાંથી એક વાત કરશો તો 9999 કેટલા આવશે તો કે 98 બરાબર આ રીતે છે તમને ત્રણ સંખ્યાઓ મળે એક એક શું કરતો જવાનું વાત હવે છે સૌથી નાની પૂર્ણાંક સંખ્યા કઈ છે તો અહીંયા પૂર્ણ સંખ્યા માંગેલી છે તો સૌથી નાની પૂર્ણાંક સંખ્યા કઈ છે 0 એક નહીં બરાબર તો સૌથી નાની એક કઈ છે તો કે પ્રાકૃતિક સંખ્યા એના પછી અહીંયા આપણે ચોથું સમ જોઈએ સંખ્યાઓ 32 અને 53 વચ્ચે આવતી પૂર્ણાંક સંખ્યાઓ ઘણા બરાબર તો 32 અને 53 ની વચ્ચે જે આવતી હોય એ લખી નાખવાની અને કેટલી છે એ ગણી અમે લઈશું તો લખીએ વચ્ચે આવતી સંખ્યાઓ તો આપણે લખી નાખીએ 32 પછી કેટલા આવશે 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 અને લાસ્ટ માં કઈ આવશે તો કે 52 બરાબર તો અહીંયા કુલ પૂર્ણ સંખ્યાઓ કેટલી થશે કુલ પૂર્ણ સંખ્યાઓ બરાબર થશે 20 કેટલી થશે કુલ પૂર્ણ સંખ્યાઓ તો કે 20 તો આપણે છે અહીંયા ટોટલ 20 પૂર્ણ સંખ્યાઓ છે એ આપણે
મળે છે એ વચ્ચે 32 અને 53 ની વચ્ચે બરાબર તો આ રીતે છે આ ચેપ્ટર ટુ રિવિઝન કરે છે હવે પછીના વિડિયોમાં આપણે વધારાના રિવિઝન છે એ